ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા નર્મદા માતાના પાવન નીરના વધામણા સાથે જળપૂજન કરવામાં આવ્યું. રાજ્યના મુખ્યમંત્રી દ્વારા નર્મદા માતાના પાવન નીરના વધામણા સાથે જળપૂજન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સરદાર સરોવર નર્મદા ડેમ પૂર્ણ સપાટીએ છલકાઈ જતા નર્મદા માતાના પાવન જળ રાશિના વધામણા જળપૂજન કરીને કર્યા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના જન્મદિવસના અવસરે નર્મદા ડેમ પૂર્ણ કક્ષાએ છલકાઈ જવાના આ મંગલ પ્રસંગે મુખ્યમંત્રીએ રવિવારે વહેલી સવારે એકતાનગર પહોંચ્યા હતા અને નર્મદાના પવિત્ર જળનું પૂજન કરવા સાથે વડાપ્રધાનને સમગ્ર ગુજરાતની જનતાના જનાર્દન વતી જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આ અવસરે મુખ્ય સચિવ રાજકુમાર અને મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન તેમજ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મુકેશ પુરી પણ આ વેળાએ સહભાગી થયા હતા. વૈશ્વિક નેતા અને આપણા સૌના લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને આજે જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે ગુજરાત માટે એ ઐતિહાસિક દિવસ બન્યો છે. આજે નર્મદા ડેમ એની પૂરેપૂરી એટલે કે 138.68 મીટરની પૂરેપૂરી ક્ષમતા સાથે વહી રહ્યો છે. આજે એમના નરેન્દ્રભાઈના દીર્ઘદ્રષ્ટિ, એમની પ્રબળ ઈચ્છા શક્તિ અને એના કારણે આજે નર્મદા ડેમ જ્યારે એ વડાપ્રધાન બન્યા એ દિવસે 17 દિવસમાં આ દરવાજા બંધ કરવાના જે નિર્ણયના કારણે આજે પૂરેપૂરી એની ક્ષમતા અનુ ઉપયોગ જે કહી શકાય એ ગુજરાત કરી રહ્યું છે. અને ગુજરાત સરકારે પણ એમણે જે પરમિશન આપી અને તરત ને તરત આ સરકારે આ કામ દરવાજા બેસાડવાનું કર્યું અને આજે નર્મદા ડેમનું ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ ત્રણેયને આ નર્મદા ડેમનું પાણી સિંચાઈ માટે અને પાણી પીવાના પાણી માટે જે આયોજનબદ્ધ રીતે ગુજરાત સરકારે જે આ યોજના બનાવી છે, અત્યારે પણ જે તમારા માધ્યમથી કહું છું કે આ જે પાણી જે વહી રહ્યું છે એ જેટલો બને એટલો વધુ ને વધુ ઉપયોગ એ ખેતીમાં અને પીવાના પાણીમાં અને તળાવો ભરવામાં થાય એના માટેનો અમે ઉપયોગ કરીશું. અમારા તમામ અપડેટ્સ મેળવવા માટે જોતા રહો ડીપી ન્યૂઝ. સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન. નેવર મિસ એન અપડેટ.